श्री शास्त्री स्वामी धर्मप्रसाद दा जी बी ए बीएड कॉलेज में आप सभी विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप FYBS सेमेस्टर टू गौण वन पेपर नंबर त्रण आनंद पारावार में काले अपने गजल एक विषय अभ्यास करेलो तो आज आप आनंद पारावार में गजल बे विषय अभ्यास करवानो छे। गजलनु नाम छे कोणे कीधु गरीब छे कोणे कीधु रांक। तो आ गजल में मकरंद दवे सरस मजाना जे काव्यों साथे साथे जे गजल नी रजूआत करी छे तो एना विषे पण आपणे अभ्यास करवानो छे। ध्यानपूर्वक सांभळजो। कोणे कीधु गरीब छे कोणे कीधु रांक, का भूली जा मन रे भोळा अपना जुदा आंक। थोड़ाक नथी सिक्का पासे थोड़ीक नथी नोट, एमां ते शू बगड़ी गयू एमां ते सी खोट। ऊपरवाळी बैंक बैठी छे आपणी मालमाल, आजनू खाणू आज आपे ने कालनी वातो काल। धूळीए मारो कैंक मळे जो आपणा जेवो साथ, सुख दुःखोनी वार्ता कहता बाथमां भीड़ी बात। खुला ખેતર અડખે પડખે આગે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંય આવો છે લાભ। સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા જીવના જાને પ્રેત। માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ। તો અહીં મકરંદ દવે જે સરસ વાત કરી છે ગઝલમાં, તો એ કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક। આપણે જાણીએ છીએ કે ઘણા બધી અમીર વ્યક્તિઓ એવું માને છે કે અમે ગરીબ છીએ અને ગરીબ વ્યક્તિઓ એવું માને છે કે અમે રાંક છીએ એમ, પણ હકીકત દરેક વ્યક્તિઓ કોઈ પણ ગરીબ હોતું નથી એમ। પોતાના જીવનમાં ભગવાને તો ત્રણ ટાઈમ જો ભોજન મળી રહે તેટલું જે આપે તો એ આપણા માટે સારું કહેવાય એમ, એ ગરીબ પરિસ્થિતિ ના કહેવાય એમ। કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક, એટલે કે મનથી તું ભૂલી જા કે ભાઈ આપણું જે આંકવાની પરિસ્થિતિ છે અથવા આ વ્યક્તિ ગરીબ છે ને આ વ્યક્તિ અમીર છે તો એ આપણી ભૂલ છે એમ। આપણા માટે તો આપણે ભગવાને જે જીવ આપેલો છે તે જ શ્રેષ્ઠ છે। અને થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, તો અહીં વાત એ કરેલી છે પૈસાની કે ઘણા વ્યક્તિઓ એવું કહે છે કે મારી પાસે સિક્કાઓ નથી મારી પાસે નોટ નથી એમ, તો એમાં તે શું બગડી ગયું એમાં તે સી ખોટ। તો અહીં મકરંદ હવે એવું કહે છે કે એમાં તો શું બગડી ગયું એમાં તો સી ખોટ આવી એમ, કે તારી પાસે નોટ નથી કે તારી પાસે સિક્કા નથી એમ, પણ તું થોડોક એ સિક્કા કે નોટ ન હોય તો ગરીબ બને છે। તો ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાં, એટલે કે ઉપરવાળો બેંક એટલે કે ભગવાનની વાત કરેલી છે અહીં મકરંદ હવે એવું કહેવા માગે છે। ઉપરવાળી બેંકને ધ્યાનમાં રાખી અને ભગવાનની વાત કરે છે અહીં કે આપણા જીવનમાં તો આપણા હૃદયમાં અથવા આપણા શરીરમાં જે ઉપરવાળી બેંક એટલે કે ભગવાન બેઠેલો છે તો એ આપણા માટે માલમ માલ છે, એટલે કે આપણે તો એ નોટ ગણીએ તોય અને પૈસા ગણીએ તોય અને સિક્કા ગણીએ તોય આપણા માટે ઉપરવાળી બેંક જ માલમ માલ છે એમ, એના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, અહીં આપણે નરસિંહ મહેતાના જે કાવ્યો છે તો એને લક્ષમાં રાખીને કહી શકીએ એમ કે આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। તો નરસિંહ મહેતા એવું જ માનતા અને સુદામા પણ એવું જ માનતા એમ કે આપણા જીવનમાં ભગવાન આપણે આજે જો આપણા શરીરને ટકાવી રાખવા માટેનું જો ભોજન આપી દે ને તો એ આપણા માટે અવભાગ્ય કહેવાય એમ। તો આજની વાત આજે કરવાની અને કાલની વાત તો કાલે કરવાની એમ। તો ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણે જેવો સાથ, એટલે કે ઘણી બધી અહીંયા ધૂળીએ માર્ગ એટલે કે અહીં માટી ધરતી માતાની વાત કરેલી છે। ધોરણ 8-9માં પણ આ ધૂળીએ માર્ગ કાવ્ય આવતું એમ, તો અહીં અને આજે ગઝલમાં જે મકરંદ દવે વાત કરેલી છે કે તું સીધા રસ્તે ચાલ એમ, આપણા જેવાની સાથે સાથ મેળવી અને આગળ એક કદમ આગળ ચાલવું જોઈએ। સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત, અને જીવનમાં તો સુખ દુઃખોની વાતો આવે જ છે, એક સિક્કાની બે બાજુ હોય છે। તો આપણા જીવનમાં પણ હંમેશના માટે ક્યારેક એવું જોવા મળે છે કે આજે સુખ તો કાલે દુઃખ આવતું હોય છે અને આજે દુઃખ તો કાલે સુખ પણ આવતું હોય છે એમ, તો એની સાથે બાદ ભીડી અને હંમેશના માટે આગળ વધવું જોઈએ એમ। ખુલ્લા ખેતર
અડકે પડકે આગે નીલું આપ, એટલે કે આપણે જોઈએ છે ખેડૂત વર્ગ હોય તો એમને ખ્યાલ હોય છે કે ખુલ્લા ખેતરમાં એટલે કે અડકે પડકે આજુબાજુમાં માણસો હોય છે અને હાકલ પલકારા મારી અને તે ગીતો ગાતા ગાતા કામ કરતા હોય છે અને એની ઉપર તો નીલું આભ એટલે કે આકાશ જોવા મળે છે. અને વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાંય આવો છે લાભ, એટલે કે ગામડાનું મહત્ત્વ દર્શાવ્યું છે અહીં કે ભાઈ એ ખુલ્લા ખેતરો ત્યાં હોય છે, એની ઉપર નીલું આભ આકાશ હોય છે. આપણે સિટીમાં જોઈએ તો આવું બધું ખુલ્લું વાતાવરણ જોવા મળતું નથી, નીલું આભ પણ જોવા મળતું નથી, કેમકે ઘણી બધી મોટી મોટી ઇમારતો હોય છે એટલે નીલું આભ પણ જોવા મળતું નથી. પણ ગામડામાં તો એ ગામડાની વચ્ચે આખું નીલું આભ જોવા મળે છે, ખેતરના ખૂણાઓ પણ જોવા મળે છે અને નાનકડું ગામ હોય તો ત્યાં પણ આખું જે વાતાવરણ હોય છે તે પણ જોવા મળે છે. તો અહીં કવિ મકરંદ દવે એવું કહે છે કે નાનું ગામડું બેઠું હોય તો ત્યાં આવો લાભ ક્યાં જોવા મળે છે, ક્યાંય જોવા મળતો નથી. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હે, એટલે કે સોનાને અહીં વાત કરીએ છીએ કે એને તો તું સાઈડમાં મૂકી દે, એ તો સાંકડી ગલી કહેવાય એમ, પણ ગામડુંને તેની બાજુમાં જે ખેતરને હોય છે અને આકાશ દેખાય છે તો એ જ તારા માટે માલમ માલ છે એમ, અને એ જ તું હેતથી પ્રેમથી વહાલથી જીવી તો જો, દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત, એટલે કે આ જે પંચમહાભૂતનું શરીર છે તો દરેક વ્યક્તિ દોઢિયા યાની કે પૈસા માટે આમ તેમ દોડાદોડ કરતા હોય છે. માનવી ભળે અમથું અમથું આપણું પોરે વહાલ, નોટ સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ, એટલે કે દરેક વ્યક્તિઓ આસપાસ જે રહેતા હોય છે તો ત્યાં જોઈએ તો ખેતરની આસપાસ જે વ્યક્તિ હોય છે તે સુખેથી જીવન જીવતા હોય છે. અને કવિ મકરંદવે એ કહેવા માગે છે કે તું હંમેશના માટે સીધે રસ્તે ચાલ એમ, ધૂળીએ માર્ગ ચાલ એમ, તારા જીવનમાં હંમેશના માટે સુખ આવતું રહેશે. તો ક્યારેક એવું પણ બને કે આજે દુઃખ તો ક્યારે કાલે સુખ પણ આવી શકે એમ. તો કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કે આપણા જીવન ઉપર અથવા આપણા શક્તિ ઉપર અથવા આપણે હિંમત ન હારવી જોઈએ અને આગળ વધવું જોઈએ એમ, આપણા સહારે અને આપણા આત્મબળથી એમ. તો અહીં મકરંદ દવેએ આનંદ પારાવરમાં સરસ મજાની આ ગઝલ વ્યક્ત કરી છે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ.